આજે આપણે દિવાશરીનો ઉપયોગ કરીને બરાબર કેટલાક અંગ્રેજીના મુરાક્ષરો બનાવીએ સૌપ્રથમ આપણે એક અંગ્રેજી મુરાક્ષર એલ બનાવશું તમે જોશો કે એક એલ બનાવવા માટે કેટલી દિવાશરીની જરૂર પડશે તો આપણે જોઈએ છીએ કે એક એલ બનાવવા માટે બે દિવાશરીની જરૂર પડશે તો એક એલ બરાબર બે દિવાશરી જોઈએ આપણે હવે જો આપણે બે એલ બનાવીએ જો આપણે બે એલ બનાવશું તો બે એલ બનાવવા માટે આપણને ચાર દિવાશરીની જરૂર પડશે એક બે ત્રણ ચાર એમ કુલ ચાર દિવાશરી જોઈએ આપણે તો બે એલ બરાબર ચાર દિવાશરી તે જ રીતે જો આપણે ત્રણ એલ બનાવશું ત્રણ એલ બનાવીએ આપણે તો ત્રણ એલ બનાવવા માટે ત્રણ એલ બનાવવા માટે કેટલી દિવાશરીઓ થઈ તો આપણે એ દિવાશરીઓ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે ત્રણ એલ બનાવવા માટે આપણે છ દિવાશરીની જરૂર પડે તો ત્રણ એલ બરાબર છ દિવાશરી એટલે કે આ જ વાતને આપણે સૂત્ર દ્વારા સમજીએ તો સૂત્ર દ્વારા જોવા જઈએ આપણે તો એક એલ બનાવવા માટે બે દિવાશરી હતી તો આ વાતને આપણે સૂત્ર દ્વારા સમજીએ તો એક એલ માટે એક ગુણ્યા બે બરાબર બે દિવાશરી આપણે જરૂર પડી બે એલ બનાવ્યા તો બે એલ માટે બે ગુણ્યા બે એટલે કે ચાર દિવાશરીની જરૂર પડી ત્રણ એલ માટે ત્રણ ગુણ્યા બે એટલે કે છ દિવાશરી જરૂર પડી જો આ રીતે આપણે દસ એલ બનાવવા હોય દસ એલ બના માટે શું કરશું તો દસ એલ બનાવવા માટે જેટલા એલ બનાવવાના હોય એટલે કે દસ ગુણ્યા બે એટલે કે વીસ દિવાશરીની જરૂર પડશે અને એ જ રીતે જો આપણે એન એલ બનાવવા હોય તો એન એલ માટે એન ગુણ્યા બે દિવાશરી જોઈએ તો આ રીતે આપણે એલની રચના દ્વારા આપણે એટલું સમજ્યા કે જેટલા એલ બનાવવા હોય એટલી વધારે દીવાશ્રીની જરૂર પડે એટલે કે જે રીતે આપણે એલની સંખ્યા બદલાય છે તે રીતે દીવાશ્રીની સંખ્યા પણ બદલાય છે તો એલ સાથે આપણી દીવાશ્રીની સંખ્યા બદલાય છે ચલ એટલે બદલાય તે કે જેની કિંમત બદલાતી હોય એને આપણે ચલ તરીકે ઓળખશું એક આઈ બનાવવા માટે એક આઈ બનાવવા માટે કેટલી દિવાસરી જોઈએ તો એક બે અને ત્રણ દિવાસરી જોઈએ તો એક આઈ બનાવવા માટે ત્રણ શ્રીની જરૂર પડે એ જ રીતે જો આપણે બે આઈ બનાવીએ તો બે આઈ બનાવવા માટે બે આઈ બનાવવા માટે છ દિવાશરી જોઈએ એટલે કે ત્રણ આઈ બનાવવા માટે નવ દિવાશ્રી જોશે તો આમાં શું કરીએ છીએ આપણે તો આમાં આઈની સંખ્યાને આપણે ત્રણ વડે ગુણાકાર કરીએ છીએ તો જો આપણે એન આઈ બનાવવા હોય તો એન ગુણ્યા ત્રણ દીવાશરી જોશે આમાં પણ આપણે જોશું કે જે આઈની સંખ્યા બદલાય છે એની સાથે દીવાશરીની સંખ્યા પણ બદલાય છે એટલે કે એનો અર્થ કે જેની કિંમત બદલાય તેને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ ચલની કોઈ ચોક્કસ કિંમત હોતી નથી ચલની કિંમત બદલાતી રહેશે એટલે કે ચલની કોઈ ચોક્કસ કિંમત હોતી નથી અને ચલને દર્શાવવા માટે આપણે પાછળના ઉદાહરણોમાં આપણે ચલ તરીકે એન લીધો હતો એટલે કે ચલને દર્શાવવા માટે આપણે બીજી એબીસીડીના બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરીએ છીએ પરંતુ મોટા ભાગે એ બી સી એક્સ વાય ઝેડ એ સૌથી વધારે વપરાતા મૂળાક્ષરો છે હવે તમે બે અંગ્રેજીના મૂળાક્ષરો એક લ્યુ અને વાય ની નીવાશ્રી દ્વારા જાતે બનાવવાનો પ્રયત્ન કરો